એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. હું છું યશ રાવલ. નજર નાખે આજના મુખ્ય સમાચારો પર. સૌથી પહેલા વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોની. હિઝબુલ્લા સાથે ઇઝરાયેલનું યુદ્ધ વધુ ઘોર બનતા કુવૈત અને કેનેડાએ પોતાના નાગરિકોને તાત્કાલિક લેબેનનમાંથી અન્ય દેશમાં સ્થળાંતર કરવા વિનંતી કરી. કેનેડાએ પોતાના 45,000 નાગરિકોને લેબેનોનમાંથી પાછા લાવવા તૈયારી શરૂ કરી. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ઇઝરાયેલના નેવલ બેઝ પર હુમલો કરતા પરિસ્થિતિ વધુ ગંભીર બની. હિઝબુલ્લાએ હુમલાની જવાબદારી સ્વીકારી ઇઝરાયેલને ફેંક્યો પડકાર. શ્રીલંકન નેવી દ્વારા તેની જળસીમામાં ગેરકાયદે માછીમારી કરવા બદલ 18 જેટલા ભારતીય માછીમારોની ધરપકડ કરી. લીકર સ્કેમમાં ફસાયેલા દિલ્હીના મુખ્યપ્રધાનની મુશ્કેલીઓ. દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી પર સ્ટે મુકતા વધી હતી. જોકે દિલ્હી હાઈકોર્ટના આ આદેશને કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. નીટ પેપર લીક કેસમાં સરકારે લીધેલા પગલાંની ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રશંસા કરવામાં આવી. આ કેસ સીબીઆઈને સોંપવા બદલ અને એનટીએના ડીજીની હકાલપટ્ટી બદલ આઈએમએએ સરકારનો આભાર માન્યો. નીટ પેપર લીકના મામલે શરદ પવાર જૂથની એનસીપી દ્વારા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરવામાં આવી. ફરજમાં નિષ્ફળ રહેવા બદલ એનસીપીએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું. ગઈકાલે ગઢચિરોલીના માથાબારે નક્સલવાદીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં આવ્યા. ત્યારે આજે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ કરેલા હુમલામાં 2 કોબ્રા કમાન્ડો શહીદ થયાની ઘટના બની. પુણેનો ચકચારજનક પોશ એક્સિડન્ટ કેસ હજી તાજો છે ત્યારે એનસીપીના વિધાનસભ્યના ભત્રીજાએ પોતાની કારથી 2 બાઇકને ટક્કર મારવાની ઘટના પુણેમાં બની. આ દુર્ઘટનામાં 19 વર્ષના યુવાનનું થયું મૃત્યુ. મુંબઈના વરસાદની વાત કરીએ તો આવતા 4 દિવસમાં મુંબઈ થાણે પાલઘરમાં મેઘરાજાની તોફાની સવારી આવશે તેવી આગાહી કરી હવામાન ખાતાએ યલો એલર્ટ જાહેર કર્યો. સિંધુદુર્ગમાં આબ ફાટવા જેવી પરિસ્થિતિ ઊભી થવાની પણ ચેતવણી. ખેલ જગતમાંથી ભારત અને ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગરમાં ભારતનું જ નહીં પરંતુ દક્ષિણ એશિયાનું પહેલું ઓલિમ્પિક રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ઓલિમ્પિકને લઈને સંશોધન કરાશે અને શિક્ષણ પણ પ્રદાન કરાશે. આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર.